नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 11 गुजराती पाठ चौथो अमृता एना लेखक छे किशनसिंह चावड़ा, जन्म 17/11/1904, अवसान 1/12/1989। तो विद्यार्थी मित्रों, आपने गई काले ऊपर की 3 पेरेग्राफ करेला, हमें आपने चौथो पेरेग्राफ जोशो। लग्न में सभी मने कई ने कई भेट आपी, लग्न में मने बधाए कई ने कई भेट आपी, कोई हाथ में रुपया मुक्या, कोई जरीनी कोठी डाल्या, कोई हाथ में रुपया मुक्या तो कोई जरीनी कोठी डाल्या, मासी सोना नी से लेवा, मासी छे सोना नी से लेके छे लाव्या, मामी हाथ की कली हो आई, मामी हाथ की कली लेके जे भी छे ए आपी, एम वस्तुओ आग्रह करी अने बापू पासेथी 25 रुपया मैं मांग्या, ए रुपया
ગાતા મૂંગે મૂકી રડતી હતી અને રોતા મૂકી અને હું અમને રોતા મૂકી અને હું રડતી રડતી ચાલી ગયો. એની વિદાયની અમે કઈ ખબર વળી અમુક પાછી આવી ત્યારે લગ્નના થોડા દિવસમાં મારી એ લોહી લાડીની બહેન સાવ બચાઈ ગઈ. એનો હસ્તુદેવો મરકતી અને મસ્તી ખોરાકો અને ઉછી ઉછાળતું આખું અસ્તિત્વ વધુ સાથ થઈ ગયું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ હું વધારે શાંત અને શાણી થઈ ગઈ. જેમ જેમ દિવસો ગયા તેમ વધારે તે શાંત અને શાણી થઈ ગઈ ગાય થઈ ગઈ. ચારે વર્ષ પછી એ સાસરીથી બીમાર થઈને ઘેર આવી ત્યારે હું અને બાળીએ માન ઉઠી શકી એટલી બધી બદલાઈ ગઈ હતી. ચાર વર્ષ પછી તે સાસરીથી આવી ત્યારે અમુક છે એ માન ઓળખાઈ શકે એવી લાગતી હતી. એ અમુક જ નહીં જાણે તેનું ભૂત જમુને પણ જાણે એનું ભૂત હોય તેવી ઓળખાઈ એવી થઈ ગઈ હતી. નમ્રી અને સ્નેહની થતી અમુક આવું જોઈને અમે ડગાઈ ગયા હતા એટલે કે ગપતાઈ ગયા નહીં ગયા હતા. બાતો રડી પડી બાતો જોઈને રડી પડી. થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી. થોડા દિવસ પછી છે વધી કે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા રડતા પકડતા મૂકીને ચાલી ગયું. બીમારી એટલી બધી વધી ગઈ તો અમને એક દિવસ રડતા પકડતા મૂકી અને ચાલી ગઈ એટલે કે મૃત્યુ પામી. અમૂન જતા ઘરમાં શૂનકાર વ્યાપી ગયો. ચંચનાટી તૂટી પડી. કુટુંબ જાણી મામલે વળી ગયું. કુટુંબને જે મામલે છે જે છે જે એ પણ ભરી ગયું. બાની આજ્ઞાથી ત્રીજી દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણકના હસ્તિ લઈને જવાનો હતો. બારી આગના જેવાએ રીતે રજા દીધી ત્યાં ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણકના અસ્થિ એટલે કે જે પોતાની અમુ છે ત્રીજી દિવસથી પધરાવવા માટે જવાના હતા. બારી અમુની પેટી વસ્તુઓ વગેરે કરતા હતા. બા અને હું અમુની જે વસ્તુ છે એ પેટીમાંથી વગેરે ઠેકાણે કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય સુંદરીની ઘડીમાં એટલે ઘડીમાં પેલી મસૂરની કેરી નીકળી. મેં ઉગાડીને જોયું તો અંદર પેલા પાંચ આરસના ટૂંકા ટૂંકું વાળીને પડ્યા હતા. પાંચે પાંચ છે આરસના ટૂંકા એટલે કે પાટીકા છે સવાયેલા મારી સામે હસી ઉઠ્યા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠ